બે બહેનો હતા, આપણે વાર્તા પ્રસંગમાં વાંચન કરીએ છીએ. કિશોરીબાઈ, નાના બહેન કિશોરીબાઈ અને એમના એક મોટા બહેન. કિશોરીબાઈનો જ્યારે જન્મ થયો ત્યારે એમની માં ગુજરી ગઈ. થોડા સમયમાં મોટા થયા, જેમ જેમ મોટા થતા ગયા, એમના જે પિતા હતા એ પિતા ભગવદીય હતા, વૈષ્ણવ હતા અને યમુનાજીની સેવા કરતા. 9 વર્ષના કિશોરીબાઈ થયા અને એમનો વિવાહ કરવામાં આવ્યો. વિવાહ કરતા જ થોડા સમયમાં 9 વર્ષમાં બાળ વિવાહ પહેલાં કરવામાં આવતા, થોડા જ સમયમાં એમના પતિ ગુજરી ગયા. કઈ બીમારી થઈ અને પતિ ગુજરી ગયા. સમય ગયો, ધીરે ધીરે કિશોરીબાઈ એકલા મોટા થતા ગયા. એમના પિતા પણ ગુજરી ગયા, હવે એ એકલા જ છે. બહેનના પણ લગ્ન થઈ ગયા, બીજે જતા રહ્યા અને કિશોરીબાઈ એકલા જ રહેતા. 20 વર્ષના હવે તો થઈ ગયા છે અને સતત યમુનાજીનું આશ્રય કરતા રહે, યમુનાજીની સેવા, યમુનાષ્ટકનું સ્મરણ કરતા રહે. હવે એમને ધીરે ધીરે એકલા રહે છે અને રોગ થઈ ગયો છે. આજના સમયમાં ચિકન પોક્સ આપણે કહીએ છીએ, એક રોગથી બીજો રોગ થાય અને ધીરે ધીરે એમને રોગ થવા લાગ્યા. એમની બહેન એમની સેવા કરવા રોજ આવે, રસોઈ બનાવે, એમનાથી ઊભું પણ ના થવાય, રોજ એમની બહેન આવીને અને એમની સેવા કરે. માનવ સ્વભાવ છે, ઘડી ઘડી કોણ તકલીફ લે. મહિનો કર્યો, 1.5 મહિનો કર્યો, હવે એમની બહેન પણ કહે છે કે હવે મારાથી તો રોજ રોજ સંભવ નથી, હું પણ ઘર લઈને બેસી છું, મારું પણ પરિવાર છે. ધીરે ધીરે રોગના કારણે સેવા પણ છૂટે છે, રોગના કારણે સ્મરણ પણ છૂટે છે. રોજ તો યમનાષ્ટક રોજ કરીએ છીએ પણ હવે તો ધીરે ધીરે યાદ પણ નથી રહેતું, એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અંતમાં કંઈ નહીં તો યમનાષ્ટકની 2 લાઈન યાદ રહે છે, એનું જ વાંચન, એનું જ રટન રોજ કર્યા કરે છે. અને એવા કિશોરીબાઈ રોજ યમનાષ્ટકનું સ્મરણ કરે, ભલે આખું યાદ ન હોય પણ 2 પંક્તિનું સ્મરણ કરે. 2 પંક્તિનું સ્મરણ કરતા કરતા એક દિવસ એમના બહેન આવ્યા અને કહ્યું કે હું કાલથી નથી આવવાની, તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરજો. બીજા દિવસે એ જ સમયે એક સુંદર સ્ત્રી ત્યાં આવે છે, કહે છે કે હું તમારી સેવા માટે આવી છું. તો પૂછ્યું, ક્યાંથી આવ્યા છો? તો કહે, ગોકુલથી આવી છું. શું નામ છે? તો યમુના નામ છે. એ પ્રકારથી કિશોરીબાઈના ત્યાં એમને ભોજન બનાવીને રોગાવે, ખવડાવે, બધું ધ્યાન રાખે. થોડા સમયમાં ગુસાઈજી ત્યાં પધાર્યા અને ગુસાઈજીએ પધારીને અને એક વૈષ્ણવે વિનંતી કરી કે બહુ જ ભગવદીય જીવ એ કિશોરીબાઈ કરીને રહે છે, આપ એના ઘરે પધારો અને એને કૃપા કરો. ગુસાઈજી એના ઘરે પધારે છે અને ઘરે પધારતા જ જોવે છે કે સ્વયં શ્રી યમુનાજી ચતુર્ભુજ સ્વરૂપે, દ્વિભુજ સ્વરૂપે, હાથમાં માલાજી છે, એક હાથમાં કમલ છે. એ પ્રકારથી કિશોરીબાઈને પણ એ જ ક્ષણમાં દર્શન થાય છે અને શ્રી ગુસાઈજીને પણ એ ક્ષણમાં દર્શન થાય છે. અને કિશોરીબાઈને ધ્યાન આવે છે કે મારું ધ્યાન કોણ રાખી રહ્યું હતું? સ્વયં શ્રી યમુનાજી રાખી રહ્યા હતા. જ્યારે જ્યારે શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ છીએ, જ્યારે જ્યારે શ્રી પ્રભુનું આપણે સ્મરણ કરીએ છીએ, શ્રી વલ્લભને પ્રભુએ વચન આપ્યો છે કે જે જીવ મારા શરણમાં આવશે એનું હાથ અને સાથ હું ક્યારે પણ નથી છોડતો. ભલે આખું પાઠ આવડે કે ન આવડે, એક શબ્દ પણ રોજ જો વાંચન કરીએ, રટન કરીએ, તો પણ કૃપા તો અવિરત વરસે છે. એવી કૃપા કરનાર શ્રી યમુનાજી છે. અને એટલા જ માટે કહેવાય છે કે શ્રી યમુને નિધિ દેન હારી. શ્રી યમુનાજી કોણ છે? તો નિધિ દેન હારી છે. જાકો વેદ રટત શંભુ રટત શેષ રટત, નારદ મુનિ વ્યાસ રટત પાવત નહીં પારરી. જાકો વેદ રટત, વેદ પણ કહી દે છે કે નેતિ નેતિ. વેદ પણ એક જગ્યાએ કહી દે છે કે હવે આનાથી વધારે હું ભગવાનનો વર્ણન નથી કરી શકતો. બ્રહ્માજી, નારદજી, પુરાણો, ગ્રંથો, સાહિત્યો, બધા જેને શોધે છે, જે અમૂલ્ય વસ્તુ છે, એ અમૂલ્ય વસ્તુ શ્રી યમુનાજી શું કરે છે? શ્રી યમુના નિધિ દેન હારી. શ્રી યમુનાજી પાસે જે સર્વમૂલ્ય વસ્તુ છે
એ મૂલ્ય વસ્તુ શું કરે છે? તો એ બધા જ જીવોને, દૈવી જીવોને બધા પ્રદાન કરે છે. અને એ મૂલ્ય વસ્તુ શું? તો સ્વયં શ્રી પ્રભુ છે. આપણા પાસે સૌથી મૂલ્યવાન વસ્તુ હોય, એ મૂલ્યવાન વસ્તુ આપણે બધાને તું પણ લઈ લે, તું પણ લઈ લે એવું કરીએ, એવું ન કરીએ. શ્રી અમરાજી બહુ જ કૃપાલુ છે. જે જીવ એમના શરણમાં આવે છે, એમને એ પ્રભુનું સેવાનું, પ્રભુના સુખનું દાન શ્રી અમરાજી કરાવે છે. એ જ પ્રકારથી જ્યારે ત્રણ વસ્તુ આપણા પાસે છે, સૌથી પહેલા છે હેન્ડ હાથ, પછી છે હેડ માથું, અને ત્રીજું છે હાર્ટ. તો આ હેન્ડ, હેડ અને હાર્ટ આ ત્રણ વસ્તુ જો આપણા કંટ્રોલમાં આવી જાય તો માનો આપણો બેડો પાર થઈ જાય છે. હેન્ડ એટલે કર્મ છે. જે પણ કંઈ હાથથી કર્મ થાય એ કર્મ છે. હેડ એ જ્ઞાન છે અને હૃદય એ ભક્તિ છે. તો કર્મ, જ્ઞાન અને ભક્તિ જ્યારે જીવનમાં આપણે કયા પ્રકારથી કયા કર્મ કરીએ છીએ, કયા ભાવ મનમાં વિચાર કરીએ છીએ અને હૃદયમાં કેવો ભાવ છે, આ ત્રણ વસ્તુ જો નિર્ધારિત થાય ત્યારે આપણી ભક્તિ સુદૃઢ થાય છે. એ જ પ્રકારથી જ્યારે જીવ અલગ અલગ પ્રકારના હોય છે, કોણ ભગવદીય જીવ છે, કોણ બહિર્મુખ છે, કૃપા તો બધા પર સમાન રૂપે છે, પરંતુ એ કૃપા કયા પ્રકારથી આપણે ગ્રહણ કરીને એને સ્વીકારીને અને આપણું રેખા માત્ર અભિક્ષણના દામનો વર્ધનો પરમ, જે પ્રકારથી આપણે આ કલિકાલમાં, કલિયુગમાં ભટકીએ છીએ પણ એમાં પણ પ્રભુનું સ્મરણ ન ચૂકાય એવો વિચાર આપણે કરવો જરૂરી છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે મંઝિલે મિલહી જાયંગી ભટક કરી સહી, મંઝિલે મિલહી જાયંગી ભટક કરી સહી, પરંતુ ગુમનામ તો વો હૈ જો ઘર સે નિકલે હી નહીં. મંઝિલો મળી જશે, ડેસ્ટિનેશન મળી જશે, ક્યાં પહોંચવું છે વિચાર કર્યું છે, પણ એના માટે ઘરેથી નીકળવું પડે છે, પ્રયાસ કરવા પડે છે, ત્યારે જ એ મંઝિલ પર, ડેસ્ટિનેશન સુધી પહોંચી જવાય છે. તો પ્રયાસ કરવો છે, પ્રારંભ કરવું છે, મંઝિલ પર પહોંચાડવાનું કાર્ય શ્રી યમુનાજી કરે છે. એટલા જ માટે શ્રી યમુનાજી પ્રભુની પ્રત્યેક લીલાના સાક્ષી છે. પ્રભુએ શ્રી યમુનાજીમાં સ્નાન કર્યા છે, પાન કર્યા છે, ક્યારેક રાસ પછી સ્નાન કર્યા છે, ક્યાંક ગૌચારણ શ્રી યમુનાજીના તટ પર થયું છે, ક્યાંક રાસ થયું છે, અલગ અલગ લીલાઓના સાક્ષી શ્રી યમુનાજી છે. અને એટલા જ માટે શ્રી યમુનાજીમાં પણ શ્રી પ્રભુના શ્રમ બિંદુ બિરાજે છે. એટલા જ માટે શ્રી યમુનાજીમાં પ્રભુની ચરણ રજ બિરાજે છે. વિશેષ કરીને શ્રી યમુનાજી જીવને શું સંદેશ આપે છે? શ્રી યમુનાજીના સ્વરૂપને આપણે જોઈએ તો ક્યારે પણ શ્રી યમુનાજીનું સ્વરૂપ ક્યાંક બિરાજેલું હોય કે ક્યાંક ઠાડું હોય એવું સ્વરૂપ નહીં દેખાય. ક્યાંક ચાલતા જઈ રહ્યું છે એવા સ્વરૂપના દર્શન શ્રી યમુનાજીના થાય છે. શ્રી યમુનાજી જીવને સંદેશ આપે છે કે ક્યારે પણ સ્થિર નહીં રહેવું, હંમેશા ગતિવાન રહેવું. અને ગતિવાન ક્યાં? તો આજ ઓર, કાલ ઓર, દિન પ્રતિદિન ઓર. શ્રી પ્રભુની સેવામાં વૃદ્ધિ આવે. આજે આપણે શું કરીએ છીએ કે આજે આપણે પ્લાન કરીએ છીએ કે આપણે બાળકને સાયન્સ લેવડાવવું છે, કોમર્સ લેવડાવવું છે, ડૉક્ટર બનાવવું હશે તો આજે આ ભણાવવું પડશે, લોયર બનાવવું હશે તો પછી આ અભ્યાસ કરાવવો પડશે. તો આપણે પ્લાનિંગ કરીએ છીએ કે આપણે બાળકના ફ્યુચર માટે કેવી રીતના ભવિષ્યમાં એને શું બનવું છે એ પ્રકારથી આજે એની પ્લાનિંગ કરતા હોઈએ છીએ. ઘણીવાર ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણે કરતા હોઈએ છીએ કે આજે આ રકમ મેં જમા કરાઈ છે, મને 5 વર્ષ પછી, 10 વર્ષ પછી આટલી રકમ મને મળશે. ઘણીવાર કહું છું કે આ બધી સોશિયલ પ્લાનિંગ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ફ્યુચર પ્લાનિંગ કરીએ છીએ, પણ એક પ્લાનિંગ આમાં હજી એડ કરવાની જરૂર છે કે આજે તો હું મિશ્રી ભોગ ધરું છું પણ 5 વર્ષ પછી અનસખડી ભોગ કયા પ્રકારથી ધરી શકું એની પણ પ્લાનિંગ આપણે આજથી કરવી જરૂરી છે. આજે હું
દૂધઘર ભોગ ધરું છું, પણ 10 વર્ષમાં મને સખડી ભોગ કરવાની ઈચ્છા છે. તો એ પ્રકારથી પારિવારિક વ્યવસ્થા કેવા પ્રકારથી બેસાડવી, આર્થિક વ્યવસ્થા કયા પ્રકારથી બેસાડવી, માનસિક વ્યવસ્થા કયા પ્રકારથી બેસાડવી, તો 10 વર્ષમાં 5 વર્ષમાં ત્યાં સુધીની સેવા હું વધારી શકું, ત્યાં સુધીની વ્યવસ્થા હું બેસાડી શકું, એની પ્લાનિંગ આજથી કરવી જરૂરી છે. વિચાર આપણે કરી શકીએ છીએ, પરંતુ એને એક્ઝિક્યુશનમાં મૂકવાનું કાર્ય તો સ્વયં શ્રી અમનાજીનું છે, સ્વયં શ્રી વલ્લભનું છે. એમની કૃપા વગર સંભવ નથી, પણ આપણે વિચાર તો અવશ્ય કરી શકીએ છીએ કે મારે આ પ્રકારથી વધવું છે.